हमारे पास मुक्यो अने जहाँ चढ़ने स्पष्ट कर लगे हमारे पग पाचा खींचे मधु खेलनी है ये बात होते हैं ये बात तो तो मुक्यो जहाँ चढ़ने स्पष्ट कर लगे हमारे मधु खेलनी है हम बेपांच खेली थी अने वक्त मानवाओं ने स्वामी ने महमत चंदन का कृपा ना आचरण ने पाम्मा ने माटे ने संसार छोड़ा लोगों ने अपमान सहन किया गालो खाती मान खाता लुखा गोरा खाता अने तेम छताय आचरण ने प्राप्ति नहीं था ते चरण स्पर्श नहीं था तो मंत्र भगवान श्री ने महमत चंदन का स्वामी स्वामी एकला साधन थी विचार में 25-30 वर्ष सुधी जड़ संसार छोड़ा पछे रात दारो पुरी शांति थी निरात थी हूं गणो लेती भगवान हमने राजी करवा माटे पर ये साधन की महत्ता समझ जा बता गया कृपा ने आटला बड़ा साधन आपने पापा माटे करया अने आज स्पष्ट था तो अने एक वक्त भगवान श्री ने मुख माते शब्द निकाल स्वामी तुम्हारा साधन मात्र को खाली बार का जो कोथला 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 खाली कोथला ने बात है नाचना में महानता तो स्वामी पूरी पृथ्वी ना बोला ने वे छे खाली बार का थी पृथ्वी नो बोलो नो जो खाय तब स्वामी तक आपला साधन थी आचरण ने प्राप्ति ना था एक वक्त समय आज जड़ा कृपा ना कृपा करो तो मर पगला बगे समय हवे स्पर्श इतना मटे को जो भक्तो आप मुक्ति नहीं प्राप्ति भक्त साधन की शक्ति नहीं આપણને જે પણ પ્રાપ્ત થયા છે ભક્તો એની કૃપાથી જ એની આપણને પ્રાપ્ત થઈ એની કૃપાથી જ આપણને એની પ્રાપ્તિ થઈ છે મુક્તાનંદ સ્વામી કહી રહ્યા છે કૃપાનાથ આપની કૃપા દ્રષ્ટિ મારા ઉતરે તો જ આ ગ્રંથના મહાત્મ્ય ભાગમાં લખી શકો બાકી બુદ્ધિ બળથી ના લખી શકો આપણી મહાનતાને ખબર છે જોષ્ટો મુક્ત ગણે એટલે જ અક્ષર પદે દિવ્યા કૃતે સાદર કરો મુક્ત કોટાન પડી મુક્તો આપના જાતને શેર યા શક્ય ધામની અંદર પર ધર્મ ભક્તિને આને ધર્મ ભક્તિને સુખ આપવા માટે આનંદ મુમુક્ષ આત્માને સુખ આપવા માટે બાર કરીને પ્રગટ થયા છો પણ કૃપાના આ બાર બન્યા પછી પણ નરાકૃતિ પરબ્રહ્મ મનુષ્ય જેવા બન્યા પછી તો આપ મનુષ્ય નથી પરબ્રહ્મ એટલે ખબર છે આપ પરબ્રહ્મ છો સર્વથી પર તત્વ છો હે કૃપાના માન મગર તો જ લખી શકો આપ મારા પર કૃપા દ્રષ્ટિ કરો મને સદ મધ્ય આપન તમ લખી શકાય હે માલિક આ ગ્રંથનો આલેખન કરવાનો હેતુ પણ દુનિયા મારી બાપ બાપ કરે તા માટે નથી માન લખો બહુ સરસ ક્રિયા છે બહુ સરસ પ્રાર્થના કરી છે દુનિયાની બાપ બાપ માટે મારે આલેખન નથી કરવું માલિક સત્સંગ યોન ગ્રંથ મહાત્મા તશ્ય તુષ્ટે કૃપાનાથ માલિક આ મહાત્મા બાપ લખું છું એ આપની પ્રસન્નતાને માટે આપ રાજી થાવ એ જ મારો હેતુ છે આપ રાજી તો આટલું જ નહીં પણ આપની સાથે સાથે ચેતાંતિક ભક્તાના આપ ચેતાંતિક ભક્તો પણ મારા પર રાજી થાય સંતો પર રાજી થાય એટલા માટે મારે આલેખન કરવું છે મારા પર કૃપા દ્રષ્ટિ કરો અને મુક્તાનંદ સ્વામી કે ભગવાન શ્રીજીની મારા પર કૃપા દ્રષ્ટિ થયા પછી આ મહાત્મા ભાગ હું લખી શક્યો છું બહુ અદભુત મહાત્મા ભાગ છે ચાર
પોતાને ઘેરે રહી. ત્યારબાદ ભગવાન સિંહએ નિર્માણ કરાવ્યા, દેવોની સ્થાપના કરી, આચાર્યની સ્થાપના કરી, સત્સંગજી ગ્રંથ રચાવી, શિક્ષક આલેખન કરી, આ લોકમાંથી લાવી લીધી. ભગવાન શ્રી વિદાય ભયંકર સાબિત. કોઈને ભોજન ભાવતું નથી, ફક્ત ધરતી પર સજ્જન ની વિદાય પણ માણસને મહાભયંકર સાબિત થાય તો સજ્જન હાર ની વિદાય તો કેટલી કઠિન સાબિત થાય, કેટલી કઠિન સાબિત. એક આવે તો ખૂબજે, એક આવે તો જાય, એક વિદેશીઓનો વિહરે બીજો પાહે ન કુહાય, આણ તો કહે પરમાનંદાય તો માણે ફેર, એક લાખો દેતા નવ મળે બીજો ત્રાંબિયાના દે, બીજો ત્રાંબિયાના દે. સજ્જન વ્યક્તિની વિદાય પણ ભયંકર સાબિત થાય તો સર્જન હારે લોકમાં વિદાય લીધી. વિચારો, ભક્તોને તો અસહ્ય સાબિત થયો છે, પણ મૂંગુ પશુ પ્રાણી માણકી પણ મારી વિદાય સહન ન કરી શકી. અને મારના વિરહમાં જુદી જુદી અંજળનો ત્યાગ કરી 13મા દિવસે મહારાજને પાસે પામવાને માટે આ લોકમાંથી માણકી વિદાય કરી. એક એક સંતોનું જીવન પણ તપાસ કરતો. મારના વિરહમાં મુક્તાનંદ સ્વામી જેવા પણ વિરહ સહન ન કરી શકે અને 1.5 માસ બાદ વિદાય લઈ દેવાનંદ સ્વામી પ્રસંગ. દેવાનંદ પિયા પિયા સોચેત હોરે સકિયા બેઠ રહે જી પંખ બીન બંધિયા. પિયા સોચેત say
બારણ વિરહ સંતો ભક્તો કોઈ સહન નથી કરી શકે. ઘટના ઘટી દાદાના દરબારમાં વિશાળ મોટી સભા ભરાઈ બેઠેલી છે. બંને આચાર્ય માર્ગ બિરાજમાન છે અને એક મોટા મોટા સંતો બિરાજમાન છે. એ જ વખતે સભાની અંદર આ ગ્રંથના રચયતા શતાક્ષ બંને આચાર્ય માર્ગ પ્રેમથી સ્વામી આવ કરાવ્યો. સંતો ભક્તો બધા ઉભા થયા. સુંદર આસન સ્વામી બેસાઈ ગયા. ડૂબી ચુક્યા છે. આપે દિવ્ય ગ્રંથ ની કથા સંભળાવો. ચરિત્રનો સદમાર્ગનો સત્શાસ્ત્રનો સત્પુરુષનો જોગ થયો.
જો પીના શક્ય ન બને દૂધ ને દહીં નો જોગ થાય ને પછી દહીં જ થઈ જાય જોગ થાય તો દૂધ ને દહીં નો જોગ ન થાય એમ નામ જોગ પડ્યું રે તો ફાટે ખોદા થઈ જાય અને ભક્તો એને દહીં નો ડોડો કહેવાય પછી ખાવા કામ ન લાગે ખાડો કોઈ ડાકવું પડે કપેટર માં ફેંકી દેવું પડે